ઉત્તર પ્રદેશના હમીરપુરમાં બારમી એપ્રિલે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે એક ગુટકાના વેપારીના ઘરે રેડ કરી હતી આ દરમિયાન વેપારી પાસેથી છ કરોડ એકત્રીસ લાખ અગિયાર હજારને રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે ખાસ વાત તો એ છે કે આ પૈસાને ગુટકા કારોબારીએ બોક્સની અંદર રાખ્યા હતા સમીરપુરમાં રહેતા ગુટકાના વેપારી જગત ગુપ્તાને ત્યાં સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે રેડ કરી હતી પંદર સભ્યની ટીમ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બારમી એપ્રિલના સવારના છ વાગ્યાથી શરૂ થઈ હતી જે તેરમી એપ્રિલની સાંજ સુધી ચાલી હતી રાત થતાં બેંકના કર્મચારી રૂપિયા રાખવા માટે મોટી ત્રણ ટ્રક લઈને પહોંચ્યા હતા આ પૈસાની ગણતરી કરવા માટે સ્ટેટ બેંકના કર્મચારી ત્રણ મશીન અને મોટી ટ્રક લઈને આવ્યા હતા લગભગ અઢાર કલાકની ગણતરી પછી રૂપિયાને ટ્રકમાં ભરીને લઈ જવામાં આવ્યા હતા ટીમની સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે આ અંગે કંઈ પણ કહેવાનો ઇન્કાર કર્યો છે તેમણે માત્ર એટલું જ કહ્યું હતું કે જોઈન્ટ કમિશનરે સર્ચ વોરંટ આપ્યું હતું એની ઉપર આ કાર્યવાહી કરવામાં આવી છે ટ્રકમાં રૂપિયા મૂકીને એને હમીરપુરની સ્ટેટ બેંકમાં મોકલવામાં આવ્યા છે હાલ એવું કહેવાય રહ્યું છે કે વેપારી જીએસટી ડોક્યુમેન્ટમાં જે હેરાફેરી કરી છે એ અલગ છે બોક્સમાં ભરેલા રૂપિયા કરોડોમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમની સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે જણાવ્યું હતું કે તેમણે જોઈન્ટ કમિશનરે સર્ચ વોરંટ આપ્યું હતું એ અંતર્ગત કાર્યવાહી થઈ છે